છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ચીચબા ગામે હોળી બાદ છતાં તંત્રની રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા આદિવાસી પ્રજામાં રોષ જોવા મળ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ચીચબા ગામે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદભવી છે છ મિનિટ ટાંકી બોર મોટર હોવા છતાં પાણીના સ્તર નીચા ઉતરતા એકમાં પણ પાણી મળતું નથી ત્યારે ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે ઘરના તમામ સભ્યો પીવાના પાણી માટે બેડા લઈને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે નાના ભૂલકાઓ વેકેશન પડ્યું ત્યારથી જ પીવાના પાણી માટે જાતે જ પાણી લેવા માટે જઈ રહ્યા છે અને ચીચબા ગામમાં ચાર ફળિયા આવેલા છે જેમાં છ મિનિટ ટાંકી આવેલ છે પણ પાણીના સ્તર નીચે ઉતરતા એક પણ બોરમાં પાણી આવતું નથી જેના કારણે ગ્રામજનોને પીવાના પાણીની તકલીફ પડે છે તેમજ પશુને પણ પીવા માટે પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ છે શાળાઓમાં વેકેશન પડતા શાળાના નાના ભૂલકાઓ પીવાના પાણી માટે દૂર દૂર સુધી ઘડા લઈને પાણી ભરવા માટે જતા નજરે પડ્યા હતા ગામના આગેવાનો દ્વારા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી ત્યારે જિલ્લા પાણી પુરવઠા અધિકારીએ તમારા ગામમાં નર્મદા યોજનાની પાણીની લાઇનમાંથી પાણી મળશે તેમ જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ યોજના અંતર્ગત પાણી મળ્યું નથી અને તેના લીધે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ટૂંક સમયમાં પાણી માટે આદિવાસી ગ્રામજનો બેડા આંદોલન કરે તો નવાય નહીં

સપા ગામનો રિવાસી છું અમારા ગામની અંદર ઘોડી આગળથી પાણી બિલકુલ છે નહીં એટલે આ સુધી અમારે નહવા ધોવામાં અથવા પીવામાં ઘોરો ઠાકર માંડીને બધાને પાણીની તકલીફ છે એટલે આ સુધી કોઈ બી સરકાર કંઈ તાત્કાલિક આનો નિરાકરણ કરે તો સારું અવડી નામ માવસિંહભાઈ ગુજરાભાઈ અમારે પાણીની તકલીફ એટલી બધી પડી છે કે ના પૂછે વાત તળિયા નીચે જતા રહે છે બોર કરે છે દોઢસો ફૂટના ત્રણસો ફૂટના એ તળિયા નીચે જતી રહે પાણી હટાઈ ગયું છે હોડીની તારથી આ પાણીની સમસ્યા પડી છે અમારે કોઈને વાસણાના પાણી પીવડાવવા માણસને નાવા ધોવા પાણી જોઈશે પાણી નહીં અમારે અમારે પાણીની સગવડ નથી એટલે દૂર દૂર અમને લેવા જવું પડશે ઉનાળામાં એટલે પાણીની સગવડ કરવી પડશે

હજુ સુધી અમારા ગામની અંદર નળ કે કોઈ સુવિધા છે નથી અમારા ગામની અંદર પાણી પુરવઠામાંથી કે નર્મદાનું પાણી કોઈ હજુ આજુ ગામ સુધી પહોંચ્યું નથી એક બી ટીપું પાણી અમારા લોકો પીધું નથી હજુ સુધી અને અમે રજૂઆત કરવા કલેક્ટર ઓફિસમાં ટીડીઓ ઓફિસમાં કવાટ અને અહીંયા પાણી પુરવઠામાં સિંઘ સાહેબ જોડે બી અમે પાંચ પાંચ વખત ગયા છે કલેક્ટર ઓફિસમાં બી પાંચ વખત ગયા સિંઘ સાહેબ જોડે પાંચ વખત ગયા સિંઘ સાહેબ જોડે પાંચ છથી વધારે ફોન કર્યા પીડિયા સાહેબ જોડે પાંચ છથી છ વખત ફોન કર્યા અને પીડિયા સાહેબ રૂબરૂ પાંચ વખત મળ્યા અમે આજ સુધી અમારો પાણીનો નિકાલ આવ્યો નથી અને અમારા ગામની અંદર આજ સુધી જોઈ લો તમે કે નર્મદાનું પાણી અમારા ગામની અંદર મળતું હોય નર્મદાનું પાણી અમારા ગામવાળા પીતા હોય અને અમારા ગામની અંદર પાણીની સુવિધા થતી હોય તો ગુજરાત સરકારમાં રજૂઆત કરો કે ભાઈ આ ખોટી વાત છે આ લોકોને પાણી મળે છે આ ખોટી વાત કરે છે ખરેખર અમારા ગામ જીજબા ગામની અંદર અમારા ગામની અંદર કોઈ પાણી ટીપું પાણીનો ઉપયોગ કરેલો નથી અને બિલકુલ આ ખોટી વાત છે અમારા ગામની અંદર પાણી મળે તો અમે ધન્યવાદ છે અમને કે નર્મદાનું પાણી મળે અમે ખુશ થવાના છે અમે પણ અમારા ગામની અંદર પાણી મળતું નથી અમારા ગામની અંદર વર્કુભાઈ સગનભાઈ રાઠવા છે હું ચીજબાનો વતની છું અમારે આ ફળિયાની અંદર હોળીથી હોળી થી પાણી અટાઈ જાય છે એટલે પાણી બોર મે બધું અટાઈ જાય છે એટલે આવતું નથી એટલે અમારે ભારે તકલીફ પડે છે હવે આ બે ચાર મહિના કાઢવાના એટલે સરકાર મે બી એમ રજૂઆત કરીએ છીએ આ જાગે જાગે કે અમારે પાણીની તકલીફ છે એવું પણ કોઈ સરકાર તેમ ધ્યાન દોરતી નથી એટલે આને ઇમરજન્સી જે લેવા પડે એવો છે પ્રશ્ન કેમ કે સુવિધા જો કાઠેવાડ આપણે અહીંયા કચ્છ ભુજ સુધી પાણી પહોંચતું હોય ને રમદાનું અને અહીંયાના લોકો જો વંચિત રહેતા હોય તો સરકારને વિચારવા જેવી વાત છે એટલે આ આ એક આપણે એનું સરકાર ગંભીરતા છે ધ્યાન લે અને અમારી સુવિધા કરે એવી અમારી સરકારને રજૂઆત છે રખા પઠાનો રિપોર્ટ છોટા ઉદયપુર